बनासकांठा जिला में पसार थती इंडियन ऑइल कॉर्पोरेशन पाइपलाइन में ऑइल चोरी नु कौभांड झड़पायु छे। छापीना शेरपुरा गाम पासेना खेतरमांथी पसार थती ऑइलनी पाइपलाइन में पंचर पाड़ी केटलाक असामाजिक ऑइल चोरी नु कौभांड चलावता हता, जेने पगले बातमीना आधारे झड़पी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। सलाया मथुरा जती इंडियन ऑइल कॉर्पोरेशननी पाइपलाइन बनासकांठामांथी पसार थाय छे, જે પાઇપલાઇનમાં પંચર કરી કેટલાક અસામાજિક તત્વો ઓઇલ ચોરીનું કૌભાંડ ચલાવતા હતા। આ સમગ્ર મામલે બનાસકાંઠા એસઓજી પોલીસ તેમજ છાપી પોલીસને બાતમી મળતા વહેલી સવારે શેરપુરા ગામના પાટિયા પાસે આવેલા ખેતરમાં રેડ કરવામાં આવી। પોલીસ આવી પહોંચતા જ ઓઇલ ચોરીનું કૌભાંડ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો અંધારાનો લાભ લઈ ફરાર થયા હતા। જ્યારે પોલીસે તપાસ કરતા ઇન્ડિયન ઓઇલ મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ કરી ઓઇલ ચોરી કરી ટેન્કરમાં ભરવામાં આવી રહ્યું હતું। આ સમગ્ર મામલે છાપી પોલીસ મથકે ટેન્કર ચાલક તેમજ ટેન્કર માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ કરી છેલ્લા કેટલાય સમયથી ઓઇલ ચોરીનું કૌભાંડ ચલાવતા અસામાજિક તત્વો કોણ છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે। હા, આપણા નરબાન ડીજી સાહેબ શ્રી તેમજ અમારા રેન્જના શ્રી આઈજી શ્રી ત્રિવેદી સાહેબ ના જે સૂચનાઓ અને મીટિંગોના અનુસંધાને ગુજરાતમાંથી પસાર થતી સરકારી પાઇપલાઇનોમાંથી કોઈપણ જાતનું ઓઇલ ચોરી ન થાય તે બાબતે ઘણી સૂચનાઓ આપવામાં આવેલી છે અને એ અનુસંધાને આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણી બધી પાઇપલાઇનો પસાર થાય છે। આ પાઇપલાઇનોમાં કોઈ આવારા તત્વો ચોરી ના કરે અને કરે તો તરત પકડાઈ જાય એ માટે અમારા એસપી શ્રી દુગલ સાહેબોએ અવારનવાર આ બાબતે મિટિંગો લીધેલી છે અને જે અનુસંધાને અમારા એસપી સાહેબને જે મળેલી બાતમી છે એ બાતમીના અનુસંધાને અમારા છાપી પીએસઆઈ અને એસઓજી પીએસઆઈ પીઆઈ બંને તાત્કાલિક બનાવ જે બન્યો છે એ જગ્યાએ રવાના થાય છે અને આ જગ્યા તાણોદરથી આગળ છાપી તરફ જતાં જે શેરપુરાનું પાટિયું છે એની બાજુમાં નવજીવન હોટલ છે એના પાછળના ખુલ્લા વિસ્તારમાં સલાયા મથુરાની પાઇપલાઇન પસાર થાય છે ત્યાં રેડ કરતાં ત્યાં એક ટેન્કર ઉભેલું છે અને માણસોનો અવાજ આવતા એ જગ્યાએ અમારા માણસો જાય છે પરંતુ ત્યાં અંધારાનો ખૂબ અંધારું હોય એ માણસો નાસી જાય છે પરંતુ ત્યાં જઈને જોતા સલાયા મથુરાની આઈઓસીની પાઇપલાઇનમાં પંચર પાડી વાલ ફિટ કરી અને ઓઇલ ચોરીનું ષડયંત્ર પકડાયું છે જે માં ટેન્કરના નંબર છે GJ01AU6229 અને આ ઘટનાના અનુસંધાને અમારા અધિકારીઓએ ત્યાં આઈઓસીના જે કર્મચારી અને અધિકારીઓ છે સુપરવાઇઝર સુરેન્દ્રસિંહ નરપતસિંહને પણ તાત્કાલિક બોલાવી લીધા છે અને આ રીતેનો આવારા તત્વો ઉપર આ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર હવે કોણ કોણ સંડોવાયેલા છે અને આ જે વાલ ફિટ કર્યો છે ફિટ કરનાર કોણ છે કોના માર્ગદર્શનની જે કાર્યવાહી થઈ છે એ બધી તપાસ ચાલુ છે। બનાસકાંઠાના છાપી તેમજ પાટણના સિદ્ધપુર ખાતે આવેલા ઇન્ડિયન ઓઇલના મુખ્ય ડેપો તેમજ પાઇપલાઇનમાં ઓઇલ ચોરી વારંવાર કેસો સામે આવે છે। અગાઉ પણ આ વિસ્તારમાંથી ઓઇલ ચોરીના મોટા કૌભાંડો સામે આવ્યા હતા। ત્યારે સવાલ એ છે કે મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ હોવા છતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ નિંદ્રાધીન હોય છે કે કેમ,